ચાલો, તો આજે આપણે વાર્ષિક હિસાબ પ્રકરણમાં દાખલો નંબર 12 નો અભ્યાસ કરીશું. જોજો, આ ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, તેમની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. તો તમને જો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સંયુક્ત આપ્યું છે. અહીંયા તમને કાચું સરવૈયું આપેલું નથી, પણ શું આપેલું છે? વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સંયુક્ત આપેલું છે, અને તમને પાકું સરવૈયું બી આપેલું છે. અને ત્યાર પછી વાર્ષિક હિસાબો કરતી વખતે અમુક ભૂલ થઈ હશે અથવા અમુક નોંધ કરવાની રહી ગઈ હશે, તો તે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે વાર્ષિક હિસાબ તમને કીધું છે. જો સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરો. અને તમને જો જૂનું પાકું સરવૈયું ને વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એવું આપ્યું હોય તો બહુ સારું. વેપાર અને નફા નુકસાન ખાતું સંયુક્ત છે ને, તો એની ઉધાર બાજુ જે વિગત છે એ ક્યાં આવે? ક્યાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, ક્યાં તો નફા નુકસાન ઉધાર બાજુ. ઉધાર એટલે ઉધાર બાજુ. અને જમા બાજુ છે ને, વેચાણ સિવાયની બધી આવક ક્યાં આવશે? નફા નુકસાન ખાતું, બરાબર છે. અને પાકું સર્વે આપ્યું છે તેમાં તો મૂડી દેવા બાજુ છે તે મૂડી દેવા બાજુ આવશે, અને મિલકત એના બાજુ છે તે મિલકત એના બાજુ. ફક્ત હવાલાની અસર થશે તેની આપણે નોંધ કરવાની રહેશે. ક્લિયર? એટલે આવું જો તમને પરીક્ષામાં પૂછાય તો તમે બહુ સરસ આરામથી સરળતાથી દાખલો ગણી શકીએ. તો આપણે સૌ પ્રથમ પહેલા હવાલાની અસર જોઈએ. તો જો સૌ પ્રથમ પહેલો હવાલો નંબર 1, મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે. તો મૂડી પર વ્યાજની ગણતરી ડાયરેક્ટ આવશે, એની અસર આપણે છેલ્લે આપીશું. ત્યાર પછી જો મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે, તો મકાન તમને પાકા સરમાં મિલકતના બાજુ આપ્યો છે. જો મકાન, તો મકાન પર ટીક માર્ક કરો, એના પર ઘસારો ગણવાનો રહી ગયો હતો. ત્યાર પછી જો પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા છે, તો પગાર તમને વેપાર અને નફા નુકસાન ખાતામાં આપ્યો છે. જો ઉધાર બાજુ પગાર આપ્યો છે, આપ્યું ને, મળ્યું ને પગાર 8000, એના પર ટીક માર્ક કરો. ત્યાર પછી રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે, તો રોકાણો પર મળવાનું વ્યાજ તમે રોકાણોમાં બી નોંધ કરી શકો છો. ડાયરેક્ટ અસર આપો તો ડાયરેક્ટ બી અસર અપાય, તો આપણે ડાયરેક્ટ અસર આપશું રોકાણો પર મળવાનું વ્યાજ, બરાબર છે. ત્યાર પછી જો ગલખાત અનામત રૂપિયા 1200 રાખવાનું છે, તો ગલખાત અનામત થાના પર રખાય, દેવાદારો, તો તમને મિલકત લેણા બાજુ દેવાદારો આપ્યો હશે. જો દેવાદારો છે ને છેલ્લે આપ્યા છે દેવાદારો, એના પર ટીક માર્ક કરો. ત્યાર પછી ઉધાર ખરીદી રૂપિયા 1600 નોંધવાની બાકી છે, તો ઉધાર ખરીદી નોંધવાની બાકી, અને ઉધાર ખરીદી નોંધવાની બાકી તો એની અસર ક્યાં આવશે મને કહો. હા હા હા, આમાં વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ થાય, પણ તમને ખરીદી નથી આપવી, પણ શું જો વેચેલ માલની પડતર આપણું છે. વેચેલ માલની પડતર જો પહેલી જ આવી છે, વેચેલ માલની પડતર, બરાબર. એટલે વેચેલ માલની પટર એટલે શું? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી માઇનસ આખો સ્ટોક, એટલે વેચેલ માલની પટર આપ્યું છે, એમાં એક અસર આવશે. એટલે વેચેલ માલની પડતર પર ટીક માર્ક કરો. ઉધાર બાજુ આપ્યું છે પહેલું, અને ઉધાર ખરીદી આપણે કોના પાસેથી કરીએ? લેણદારો, એટલે એની બીજી અસર ક્યાં થશે? લેણદારો, તો લેણદારો પર ટીક માર્ક કરો. ચાલો, ત્યાર પછી હવે કોઈ હવાલો નથી, એટલે હવે આપણે જે તમને નફા નુકસાન ખાતું, વેપાર ખાતું અને પાકું સર્વે આપ્યું છે, એના પરથી આપણે આ વેપાર ખાતા, નફા નુકસાન ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકા સર્વેમાં એની અસર આપીશું. તો સૌ પ્રથમ તમે આપણે નફા નુકસાન ખાતું અને વેપાર ખાતું નહીં જોઈશું, પણ પહેલા મૂડી ખાતા જે પાકા સર્વેમાં છે ને, તો તેમાં મૂડી દેવા છે ને, ત્યાંથી શરૂઆત કરીશું, યાદ રાખજો. પછી આપણે વેપાર ખાતામાં આવશું, બરાબર છે. તો જુઓ, તમે પાકું સરવૈયું આપ્યું છે તેમાં ઉધાર બાજુ, એટલે કે સોરી ઉધાર બાજુ નહીં પણ મૂડી દેવા બાજુ, ત્યાંથી આપણે અસર આપીએ. તો સૌ પ્રથમ છે, જુઓ શું છે, મૂડી, બરાબર ને, ધારાની મૂડી. તો ધારાની મૂડી કેટલી છે? 1,60,000, અને મીરાની મૂડી છે જો નીચે 1,20,000, અને આ જમા બાકી છે મૂડી. અને મૂડીની ક્યાં અસર આવશે? આપણે મૂડી ખાતા બનાવ્યા છે, એટલે એની અસર ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, ધારાની મૂડી છે 1,60,000, અને મીરાની મૂડી 1,20,000, બરાબર છે. ચાલો, હવે ધ્યાન આપજો, આ તમને ચોખ્ખો નફો આપલો હોય એવી જૂના પાકા સર્વેમાં,
વેપાર ખાતાના ફંક્શન ખાતામાં આપલો છે એને ધ્યાનમાં લેવાનું નહીં, કારણ કે આપણે સુધારેલ નફોને બધું શોધવાના, એટલે એ ચોખ્ખા નફાની અંદર જે આપલો હોય તમને તેની કોઈ નોંધ નહીં થશે. જો એની મૂડીમાં પ્લસ કર્યું છે બંનેની મૂડીમાં, એ ચોખ્ખા નફાની નોંધ નહીં થાય, આપણે નવો શોધવાના બરાબર. પણ જો એમાંથી ઉપાડ બાદ કરેલો છે, વારાફરતી બંનેનો ઉપાડ બાદ કરેલો છે, જો તો જો ધારાનો ઉપાડ કેટલો છે બાદ કરેલો 48,000 અને મીરાનો ઉપાડ કેટલો છે 24,000 અને ઉપાડથી મૂડીમાં શું થાય ઘટાડો થાય, એટલે તો તમે બાદ કરેલું છે જો નહીં, મૂડીમાં ઘટાડો થાય એટલે બાદ કરેલું મૂડીમાંથી બરાબર છે. એટલે આ ઉપાડ જે આપ્યો છે બાદ કરેલો એ આપણે ક્યાં લખીશું, મૂડી ખાતાની ઉધાર બાજુ, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ લખો ઉપાડ ખાતે. ધારાનો ઉપાડ છે 48,000 અને મીરાનો 24,000 ને, અને મીરાનો ઉપાડ 24,000. ચાલો એટલે એની મૂડીને ઉપાડની નોંધ થઈ કે ચોખ્ખા નફાની નોંધ નહીં થાય, એ તો આપણે નવો શોધવાના બરાબર છે. ચાલો ત્યાર પછી જુઓ શું છે, લેણદારો, લેણદારો પર હવાલો છે. એટલે પહેલા આપણે મૂડી માટે જગ્યા છોડો, મૂડી મૂડી પાકા સરવાળા મૂકી દીધા બાજુ, મૂડી માટે જગ્યા છોડો. કોણ છે મૂડી? ધારા અને મીરા. અને ત્યાર પછી લોકો લેણદારો ઇનર કોલમમાં, એના પર હવાલો છે લેણદારો 32,000 બરાબર છે. ચાલો એના પર હવાલો શું છે, જો હવાલો નંબર 6, ઉધાર ખરીદી રૂપિયા 1600 નોંધવાની બાકી છે. એટલે આપણે ઉધાર ખરીદી કરી, અને ઉધાર ખરીદી કરી તો આપણા લેણદારો વધવાના કે ઘટવાના? વધવાના, અને વધવાના એટલે શું? પ્લસ થશે. જો લેન્ડર એટલે 1600 રૂપિયા હજુ વધારે ચૂકવવા પડવાના આપણે ખરીદી ઉધાર કરી, એટલે એટલે આમાં શું થશે, લેન્ડરમાં શું થશે? પ્લસ થશે. એટલે લેણદારોમાં લખો પ્લસ નોંધવાની બાકી ખરીદી, નોંધવાની બાકી ખરીદી કેટલી છે 1600, અને 1600 ઉમેરીને સરવાળો આઉટરમાં 33,600 બરાબર છે. ચાલો હવે આ ખરીદી હવાલાની છે ને, પ્લસ આમાં કરી તો એની બીજી અસર ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ, પણ આપણે ખરીદી નથી આપી, પણ શું આપી છે? વેચેલ માલની પટ્ટો. જો વેપાર ખાતામાં જો પહેલા વેચેલ માલની પટ્ટો તમને પહેલા જ આપી છે, તો તે પહેલા ઇનરમાં લખો. શરૂઆતનો સ્ટોક નથી આપલો, જો નથી આપલો એટલે વેચેલ માલની પટ્ટામાં શરૂઆતનો સ્ટોક આવી જ જાય બરાબર છે. એટલે પહેલા લખો વેચેલ માલની પડતર ઇનરમાં, વેચેલ માલની પડતર ઇનર કોલમમાં 4,64,000, અને એમાં આપણે આ નોંધવાની બાકી ખરીદી શું કરીશું? પ્લસ કરીશું. એટલે નોંધવાની બાકી ખરીદી 1600 અને 1600 ઉમેરો 4,64,000 માં 4,65,600 આઉટરમાં સરવાળો 4,65,600 બરાબર છે. ચાલો એટલે છઠ્ઠો હવાલો થઈ ગયો, એના પર ટીકમાં કર્યો, છઠ્ઠો હવાલો પૂરો થઈ ગયો આખો, બંને વસ્તુ થઈ ગઈ બરાબર. એક લેન્ડરમાં પ્લસ અને એક વેચેલ માલની પડતરમાં, એટલે કે ખરીદીમાં આપણે પ્લસ કરવા પડશે. ઓકે ચાલો હવે આપણે પાછા પાકા સરેમાં મૂડી દેવા જો આપી જાઓ. છેલ્લી તો કઈ છે? દેવી મૂડી. તો દેવી મૂડી આપણું દેવું છે, ચાલુ દેવું છે, અને એના પર કોઈ હવાલો નહીં મળે, એટલે પાકા સરેમાં મૂડી દેવા બાજુ લખી દઉં દેવી મૂડી. ચાલો એટલે મૂડી દેવા બાજુની બધી નોંધ થઈ ગઈ. હવે મિલકત ત્યાં બાજુ આવે, અને યાદ રાખજો મિલકત ત્યાં બાજુ છે, બધી અસર અહીંયા જ આવવાની બરાબર છે. બધી અસર ક્યાં આવવાની? મિલકત ત્યાં બાજુ. પણ હવાલો હોય તો આપણે ઇનરમાં લખીને બાદ બાકી કરશું, અને બીજી અસર એની આપીશું બરાબર છે. ચાલો તો મિલકત ત્યાં બાજુ આવી જાઓ. પેલું શું છે હવાલો? છે, અને છે એટલે મકાન ઇનર કોલમમાં 2,40,000, એટલે 2,40,000. હવે જો એના પર હવાલો નંબર 2, મકાન પર 10% લેખે ઘસારો ગણો, અને ઘસારાથી મિલકત ઘટે એટલે શું થશે? માઇનસ. તો માઇનસ ઘસારો 10%, 2,40,000 ના 10% એટલે 24,000 આવશે, અને 2,40,000 માંથી 24,000 બાદ કરો 2,16,000, કેટલા? 2,16,000.
એટલે બાદબાકી આવકરમાં 2,16,000. ચાલો બરાબર ને. હવે મકાન પર ઘસારો આપણો શું છે? મહેસુલી ખર્ચ. અને મહેસુલી ખર્ચ ક્યાં આવે? નફા નુકસાન ની ઉધાર બાજુ. યાદ રાખજો. એટલે પણ એ એની છોડને લખજો, કદાચ કાચી ખોટ આવી તો બરાબર ને વેપાર ખાતાની. એટલે એક લીટી છોડને લખજો. પછી મકાન નો ઘસારો 24,000. મકાન નો ઘસારો 24,000. ચાલો મકાન ની નોંધ થઈ ગઈ અને બીજો હવાલો બી પૂરો થઈ ગયો. બરાબર. ચાલો પાછા મિલકત વેણામાં આવી જાઓ. ચાલો મકાન પછી શું છે? હવાલો છે કે નથી? ડાયરેક્ટ લખી દો મિલકત વેણા બાજુ. પ્લાન્ટ, પ્લાન્ટ ની અંદર કેટલા? 20,000. પ્લાન્ટ ની અંદર 20,000. ચાલો પછી ફર્નિચર હવાલો છે કે નથી? લખવા માંડો ત્યાં જ. પ્લાન્ટ ની અંદર ની જે ફર્નિચર મિલકત જ છે એ પણ. કેટલા? 20,000. પછી રોકાણો, એ પણ ત્યાં જ. આપણું લેણું છે, ભવિષ્યમાં લેણું થવાનું આપણું. એટલે રોકાણો હવાલાની અસર આપણે ડાયરેક્ટ આપીશું. અહીંયા રોકાણ લખી દો. પેલા ડાયરેક્ટ આપણને લખી દો રોકાણો. કેટલું છે? 24,000. ચાલો પછી રોકડ સિલ્લક, ચાલુ મિલકત. અને ચાલુ મિલકત બી ક્યાં આવશે? મિલકત એના માટે નથી કેમ? રોકડ સિલ્લક 10,000. પછી બેંક સિલક, એટલે બેંકમાં આપણી સિલક છે અને એની પણ ઉધાર બાકી હોય. આપણી ચાલુ મિલકત છે એટલે પણ ક્યાં આવશે? એની નીચે જ લખી દેવો બેંક સિલક. કેટલા? 25,000. પછી લેણી હુંડી, લેણું આપણું, એ પણ ક્યાં આવશે? ત્યાં જ આવશે. લખી દેવો મિલકત ના બાજુ લેણી હુંડી. કેટલા? ત્યાર પછી દેવાદારો, એના પર હવાલો ઇનર માં લખજો ભાઈઓ. દેવાદારો ઇનર માં એના પર હવાલો છે 56. ચાલો હવે એના પર હવાલો નંબર જો કયો છે? પાંચમો હવાલો જો. પાંચમો હવાલો, ગાલખાત અનામત રૂપિયા 1200 રાખવાનું છે. ગાલખાત અનામત છે, ગાલખાત નથી, ગાલખાત આઈપી નથી. બરાબર હે ને? સાચી વાત ને? એટલે જુઓ, તમને ગલખાત અનામત 1200 રાખવાનું કીધું છે તો દેવાદારો માંથી ગલખાત અનામત શું થશે? બાદ થશે. એટલે લખો માઇનસ ગલખાત અનામત 1200, અને 1200 બાદ કરો. 56,000 માંથી 1200 બાદ કરો. કેટલા? 54,800. બરાબર છે. હવે આ ગલખાત અનામત કઈ આવી? નવી હવાલાની. એટલે નવી આવી તો એ ગાલખાત ની અસર આપવા માટે આપણે પેલું ફોર્મેટ બનાવતું છે, બનાવી જ કરવાનું. જો હોય તો લખવાનું, નહીં હોય તો લખ નહીં લખવાનું. બરાબર છે. અને એ ફોર્મેટ ક્યાં બનાવીશું આપણે? નફા નુકસાન ખાતાની ઉધાર. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો પહેલા ગાલખાત જૂની વત્તા ગાલખાત નવી વત્તા ગાલખાત અનામત નવી. અને એના સરવાળા માટે કીધી છોડો. અને ત્યાર પછી ગલખાત અનામત જૂની, ગલખાત જૂની વત્તા ગલખાત નવી વત્તા ગલખાત અનામત નવી, અને ત્યાર પછી માઇનસ ગલખાત અનામત જૂની. બરાબર છે. ફોર્મેટ બની ગયું કે બાકી છે? હજુ બની ગયું ને. હવે આ બધાને આપો કે આ 1200 છે તે શું આવી? ગલખાત અનામત કઈ આવી? નવી આવી. એટલે ગલખાત અનામત નવી છે તેની સામે લખજો 1200. ગલખાત અનામત છે, ગલખાત નવી નથી. બરાબર ને? એટલે ગલખાત અનામત નવી ની સામે. બરાબર છે. હવે જો તમને હવાલામાં ગલખાત નવી તો આપી નથી, હવાલામાં ગલખાત ની અસર આપી જ નથી. જો ક્યાં આપી છે? ગલખાત ગણો કીધું છે હું, હવાલામાં નવી. એટલે ગલખાત નવી તો આપી જ નથી. બરાબર છે. હવે તમે વેપાર ખાતાની ઉધાર બાજુ જો તમને ગાલખાત આપેલી હોય તો તે જૂની. વેપાર અને નફા નુકસાન ખાતા સંયુક્ત છે ને, એમાં જો ઉધાર બાજુ તમને ગાલખાત આપી હોય તો તે જૂની કહેવાય. આપણે છે ને ગાલખાત, જો કેટલી છે? હવે ગાલખાત જૂની છે તો ગાલખાત જૂની ની સામે લખો 8,000. બરાબર.
હવે તમે વેપાર અને નફાનું સંખ્યા જમા બાજુ જો તમને ગલખાત અનામત આપી છે હું ગલખાત અનામત ની જમા બાકી હોય જો તો જમા બાકી આપી છે હું નથી આપી ગલખાત અનામત જૂની પણ નથી આપી બરાબર એટલે અહીંયા ડેશ પણ એ પેલા આનો બેનો સરવાળો કરો કેટલા એટલે 9200 અને ગલખાત અનામત જૂની તમને આપી નથી એટલે બાદબાકી પાછી 9200 જ આવશે મૂડી દેવાની મિલકતના બાજુ બધી અસર થઈ ગઈ. હવે આપણે ક્યાં આવીશું? સંયુક્ત વેપાર અને નફા નુકસાન ખાતામાં આપીશું. તો તેની ઉધાર હવે જોજો સમજો મારી વાત કે એની ઉધાર બાકી છે એની નોંધ ક્યાં આવશે? ક્યાં તો વેપાર ખાતાની ઉધાર બાજુ અથવા નફા નુકસાન ઉધાર બાજુ અને એની જમા બાકી આપી છે તે ક્યાં આવશે? વેપારની જમા અથવા તો નફા નુકસાનની જમા. બરાબર છે? ના તો મૂડી પર વ્યાજ નહીં જ આવે, એમાં કંઈ આવે નહીં નફા નુકસાન ફાળવણી ખાતામાં. ઓકે ચાલો, તો આપણે ઉધાર બાકીથી પહેલા શરૂઆત કરીએ કે જમા બાકી તમે કઈ રીતે ઉધાર બાકીથી કરીએ? ચાલો આ હું સાફ કરું, મારી પાસે જગ્યા નથી. ચાલો તો પહેલા ઉધાર બાકીમાં આવી જાઓ. વેચેલ માલની પડતર નોંધ કરી લાગીએ તો થઈ ગયેલી છે, જો થઈ ગયેલી છે ને. ત્યાર પછી વહીવટી ખર્ચા, અને વહીવટી ખર્ચા ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ લખો ઓફિસ ખર્ચા, અને હવાલની એટલે ડાયરેક્ટ રકમ કેટલા છે? 80,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 80,000. પછી વેચાણ ખર્ચ, શોરૂમનું ભાડું, અને એ ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ શોરૂમનું ભાડું. વેચાણ ખર્ચા, અને વેચાણ ખર્ચા બી ક્યાં આવે? નફા નુકસાન ની ઉધાર બાજુ એટલે પેકિંગ ખર્ચા. કેટલા? 12,000. પછી આવી ગઈ ગલખાત, નોંધાઈ ગયેલી પેલા ફોર્મેટમાં આપણે લખી ગયા જૂની ગલખાત, જૂની લખી ગયા ને, નોંધ થઈ ગઈ છે. પછી જયારે થાના શું કરે? વેચાણ વધારો. એ કયો ખર્ચ છે? વેચાણ ખર્ચ, અને વેચાણ ખર્ચ ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ લખો જાહેરાત ખર્ચ 14,000. ચાલો વેચાણ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ એટલે વેચાણ ખર્ચ એટલે એ પણ ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચ. વેચાણ વિતરણ ખર્ચ કેટલો? 20,000. ચાલો ત્યાર પછી નાણાકીય, મૂડી એટલે પૈસા મેળવવાનો ખર્ચ, અને નાણાકીય ખર્ચ બી ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ જ આવે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ લખો નાણાકીય ખર્ચા. કેટલા છે? 6,000. ચાલો પછી એ બી ક્યાં આવવાના? નફા નુકસાનની વેપાર ખાતામાં નહીં આવે એટલે ક્યાં આવે? એટલું યાદ રાખવાનું, નફા નુકસાનની ઉધાર બાજુ આવે એટલે પરચુરણ ખર્ચ એટલે કોઈ બી પ્રકારના ખર્ચા હશે એટલે ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર બાજુ આવશે. નફા નુકસાનની ઉધાર બાજુ લખો પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા. ચાલો પછી એના પર હવાલો છે જો, અને પગાર એ પણ શું છે? વહીવટી ખર્ચ છે, અને વહીવટી ખર્ચ છે એટલે એની નોંધ બી ક્યાં થશે? નફા નુકસાનની ઉધાર બાજુ જ, પણ ઇનરમાં લખજો હા, પગાર ઇનરમાં, કે હવાલો છે એના. પગાર કેટલો છે? પગાર 8,000. હા 8,000 એટલે પગાર 8,000 ઇનર. ચાલો હવે એના પર હવાલો કયો છે જો, હવાલો નંબર 3, પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા છે એટલે 8,000 ચૂકવલા ને, એમાંથી 400 અગાઉથી ચૂકવ્યા છે તો એમાંથી પ્લસ થશે કે માઇનસ? માઇનસ. ચૂકવવાના બાકી હોય તો પ્લસ કરવાનું, અને અગાઉથી ચૂકવ્યું તો શું કરવાનું? માઇનસ. એટલે લખો માઇનસ. માઇનસ અગાઉથી ચૂકવેલ 400 અને બાદબાકી આઉટરમાં 7,600. બરાબર થઈ ગઈ નોન? હવે આ બધે ના અગાઉથી ચૂકવેલ, હવાલાની બે અસર ને બીજી અસર, તો અગાઉથી ચૂકવેલ દેવું કે લેણું, લેણું ભવિષ્યમાં આપણને મળી પણ શકે એટલે આપણું લેણું છે, અને બીજે સર ક્યાં આવશે લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો
અગાઉથી ચૂકવેલ પગાર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ પગાર 400 રૂપિયા. હવે પાછા વેપાર નફર સંપત્તિ ઉધાર બાજુ આવી જાવ. પાછા શું છે? હવે કરવેરો અને વીમો. અરે કરવેરો અને વીમો એ પણ ક્યાં છે? વીમા પ્રીમિયમ આપણે ઉતારવો છે. એ ક્યાં આવશે? નફા નુકસાન ની ઉધાર બાજુ. એટલે નફા નુકસાન ની ઉધાર બાજુ લખો કરવેરો અને વીમો. કેટલો છે? 2000. ચાલો પછી શું છે? ચોખ્ખા નફો છે ધારા અને મીરા. એ તો આપણે નવા હોતવાના, એટલે જૂના નોંધાય નહીં. મેં તમને કીધું એટલે ચોખ્ખા નફો કે ચોખ્ખી ખોટ અંદર જૂની આપી હોય તેનું કોઈ કામ નહીં મળે. આપણે નવો હોતવાનો નફો કે ખોટ જે આવે તે બરાબર છે. ચાલો એટલે નફા નુકસાન વેપાર ખાતાની ઉધાર બાજુની વિગતની નોંધ થઈ ગઈ. હવે એની જમા બાજુ આવો. તો જમા બાજુ શું છે? પહેલા વેચાણ. ક્યાં આવે? હા, વેપાર ખાતાની જમા બાજુ. જમા છે એટલે જમા બાજુ આવે વેચાણ. પણ વેપાર ખાતાનું કેટલો છે વેચાણ? 7,84,000. કદાચ નફો જ આવશે મોટે ભાગે. પણ 2 લીટી છોડીને લખો પછી પરચુરણ આવક. પરચુરણ આવક અને હવારણ થી ડાયરેક્ટ રકમ 7,000. અને પછી શું છે? એ પણ આપણી ઉપજ છે. અને એ ઉપજ બી ક્યાં આવશે? નફા નુકસાન ની જમા બાજુ જ આવશે. લખી દઉં ગલખાત પરત. ગલખાત પરત કેટલા? 1000. ગલખાત પરત બરાબર છે. થઈ ગયું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં બધી અસર થઈ ગઈ. હવે કોઈ હવાલ હોય તો તે આપણે જોઈ લેવાનું, તે નોંધ કરશું. પછી આપણે નફો ને બધું શોધીશું બરાબર છે. ચાલો તો આપણે હવાલો કયો બાકી છે તેની જ વાત કરીએ. તો જો પહેલો હવાલો બાકી છે બરાબર છે. મૂડી પર 5% વ્યાજ ગણવાનું બાકી રહી ગયું છે. હવે ગણતરી તમને કરાવું કે ડાયરેક્ટ ગણતરી કરતા આવડવું જોઈએ? હવે ડાયરેક્ટ આવડવું જોઈએ બરાબર છે ને. તો જો મૂડી પર 5% વ્યાજ આપણે ચૂકવવા પડે ભાગીદાર ને બરાબર. તો જો ધારાની મૂડી કેટલી છે? જોવા લખ્યું છે આપણે ધારાની મૂડી 1,60,000. તો એના પર કેટલા ટકા વ્યાજ? 5%. તો 1,60,000 ગુણ્યા 500 એમ શું કરો? 8,000 બરાબર છે. અને આ બધા ધ્યાન આપજો. હવે મૂડી પર વ્યાજ પેઢીએ ભાગીદારને આપવા પડે. એટલે ભાગીદાર માટે શું છે? પેઢી માટે શું છે? ખર્ચ છે. અને ખર્ચ છે એટલે મૂડી પર વ્યાજની નોંધ ક્યાં થશે? નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખો મૂડી પર વ્યાજ. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. તો પહેલા ધારા, ધારાનું કેટલું આવ્યું? 8,000. એટલે ધારા ઇનર કોલમમાં 8,000. ધારા ઇનર કોલમમાં 8,000. અને એની નીચે કોણ છે? બીજું મીરા. તો મીરાની મૂડી કેટલી છે? જો મીરાની મૂડી 1,20,000. તો 1,20,000 ગુણ્યા 500 અંશ કરો 6,000. એટલે મીરાનું મૂડીનું વ્યાજ 6,000 આવશે. અને સરવાળો 8×6=14,000 આવતા 14,000 બરાબર. મૂડી પર વ્યાજ, પેઢી માટે ખર્ચ, નફા નુકસાનની ફાળવણી ખાતાની ઉધાર બાજુ. પણ ભાગીદાર માટે શું કહેવાય? ઉપજ. એના માટે તો મૂડીમાં વધારો થાય એટલે મૂડી પર વ્યાજની બીજી અસર ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ લખો મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ ધારાનું આવ્યું 8,000 અને મીરા. ચાલો મૂડી પર વ્યાજની નોંધ થઈ ગઈ બરાબર. હવે ઉપાડ પર વ્યાજની કઈ સૂચના નહીં આપી તો ગણવા નહીં લાગવાની. તો કોઈ તો ગણવા માંગે. ચાલ 6% આપી મૂકીએ ભાઈ લોન પર. 6% નહીં કીધો હોય તો આપવાનું યાદ રાખજો. ઉપાડ પર કે મૂડી પર વ્યાજની સૂચના નહીં આપી હોય તો નહીં આપવાનું. એ લોકો અહીંયા ખાલી આપણે મૂડી પર વ્યાજ જોવાનું જ કીધું છે. ઉપાડ પર વ્યાજ નતું કરવાનું કીધું નથી. ચાલો હવે કોઈ હવાલો બાકી છે કે? જો કયો બાકી છે? હા, ચોથો હવાલો બાકી છે. જો રોકાણો પણ 800 વ્યાજ મળવાનું બાકી. 800 નું વ્યાજ મળવાનું બાકી એટલે આપણને ઉપજ મળવાની બાકી છે. તો આની બે અસર ક્યાં આવશે મને કહો? એક તો મળવાનું બાકી આપણું લેણું, અને લેણું એટલે એની અસર ક્યાં આવશે? મિલકત ત્યાં બાજુ. અને આપણને ઉપજ આવક થવાની. તો એ આવક તો ઉપજ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ આવક થવાની બરાબર છે ને.
એટલે એક અસર એની ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખો મળવાનું બાકી રોકાણો નું વ્યાજ. મળવાનું બાકી રોકાણો નું વ્યાજ 800 બરાબર. અને આપણને મળવાનું બાકી એટલે બીજી અસર ક્યાં આવશે એની? પાકા સરવૈયામાં મિલકત તેના બાજુ લખો મળવાનું બાકી રોકાણોનું વ્યાજ 800. ચાલો બધા હવાલા પૂરા થઈ ગયા. હવે કોઈ હવાલા બાકી નહીં મળે તો આપણે વેપાર ખાતું બંધ કરીએ. તો જો વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે આપો છો, જો જમા બાજુનો સરવાળો વધારે આપો છો, જો કેટલો છે? 784,000. ઉધાર બાજુ પણ લખો 784,000 બરાબર. 784,000 ઉધાર બાજુ પણ 784,000. હવે આ 784,000 માંથી 4,65,600 એ શું આવશે? કાચો નફો. અને એને આપણે ક્યાં લઈ જવાના? નફા નુકસાન ખાતે લઈ ગયા, પ્રશ્નાર્થી. કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા 3,18,400 બરાબર. અને કાચો નફો આપણે ક્યાં લઈ આવશું? નફા નુકસાન ખાતાની જવાબ જો આપણે બે લીટી છોડી છે, જો એટલે બે લીટી છોડી છે ત્યાં લખજો. કાચો નફો ક્યાંથી લાવ્યા? એટલે વેપાર ખાતેથી લાવ્યા. કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા 3,18,400 બરાબર છે. ચાલો હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ વધારે આવી શકે અથવા જમા બાકી પણ વધારે આવી શકે બરાબર છે ને. એટલે નફા નુકસાન ખાતાની બે લીટી છોડને પછી ટોટલ માટે લીટી દોરો. બે લીટી છોડને વધારે ચાલો. હવે તમે જો જમા બાકીની પહેલી સરવાળો કરો ગમે તે બાજુ વધારે આવી શકે. એટલે આપણે પેલા કાગળમાં કે તમે જે ગણતરી કરતા પેન્સિલમાં બી લખી શકો. મેં અહીંયા લખું છું એટલે જમા બાજુ સરવાળો કેટલો આવે પેલા મને કહો. જમા બાજુ સરવાળો 3,27,200. હવે ઉધાર બાજુ નો કરો. ઉધાર બાજુ નો બરાબર કરજો. હા પરફેક્ટ. કેટલા? 2,800. એટલે 2,800 બરાબર છે ને. 2,800 કઈ બાજુ નો વધારે આવ્યો? જમા બાજુ નો વધારે આવ્યો એટલે જમા બાજુ સરળ વધારે આવ્યો. બંને બાજુ લખી દેવું 3,72,200. કેટલા? 3,27,000 છે એટલે 3,00,000 એ જ વધારે છે પણ કઈ નઈ. એટલે 3,27,200. 3,27,200 બાદ કરો એટલે 1,26,400. આ બાજુ ઉધાર બાજુ તફાવત પડશે 1,26,400. પડ્યું. અને નફા નુકસાન નો જમા બાજુ સરળ વધારે આવ્યો એટલે આ તફાવત ઉધાર બાજુ લખાય. પણ એ શું કહેવાય? ચોખ્ખો નફો. એટલે એની સામે લખો ચોખ્ખો નફો. અને ક્યાં લઈ જવા? મેને નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા, પ્રશ્નાર્થી. ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. લઈ ગયા ને. હવે આ ચોખ્ખો નફો છે નફા નુકસાન ફાળવણી ખાતે કઈ બાજુ લઈ જવાશે?
જમા બાજુ એટલે જમા બાજુ લખો, નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા, નફા નુકસાન ખાતે લાવ્યા. કેટલો નફો? 1,26,400. 1,26,400. ચાલો હવે આપણે નફા નુકસાન ફાળવણીમાં જે નફો વેચવી પાત્ર નફો કે ખોટ આવે તે શોધીએ અને પછી ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચે. તો હવે આ ઉધાર બાજુ અસર આવી છે ત્યાર પછી ચારે કીડી છોડીને ટોટલ માટે લીધી દોરો નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો જો એનો બી કયા બાજુ નો વધારે આવે? જમા બાજુ નો. તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતા કઈ બાજુ વધારે આવ્યો? જમા બાજુ. તો જમા બાજુ નો સરવાળો કરો 1,26,400 અને ઉધાર બાજુ પણ લખી દો 1,26,400 અને જમા બાજુ નો સરવાળો વધારે આવ્યો એટલે એ શું આવવાનું? વેચણી પાત્ર નફો આવવાનો. બરાબર છે, વેચણી પાત્ર નફો. અને આપણે જૂના પ્રમાણે વેચવાનું. તો જૂનું પ્રમાણે લખવાનું આપ્યું છે, હું જો આપ્યું છે હું કેટલું છે તે બે પ્રમાણે વેચું છું. બરાબર, એટલે નફો પહેલા અહીંયા આપણે જગ્યા છોડી છે ત્યાં ઉધાર બાજુ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ શું આવ્યું? એ વેચણી પાત્ર નફો લખો. વેચણી પાત્ર નફો, વેચણી પાત્ર નફો. ચાલો, તો પહેલા કોણ છે? ધારા અને એની નીચે મીરા. બરાબર, ચાલો. એટલે 1,26,400 માંથી 14,000 બાદ કરો. કેટલા? એટલે વેચણી પાત્ર નફો આવશે 1,12,400. એટલે વેચણી પાત્ર નફો આવ્યો 1,12,400. અને હવે 1,12,400 ને 3 જેમ 2 ના પ્રમાણમાં વેચો એટલે 1,12,400 ગુણ્યા 3/5 કરો એટલે ધારા માટે કેટલા આવશે જો? કેટલા? 44,960. બરાબર છે, નફા નુકસાન ફાળવણી ખાતું બંધ થઈ ગયું. હવે જ્યાં વેચણી પાત્ર નફો આવીમાં શું થાય? વધારો થાય. અને વધારો થાય એટલે એની બીજી અસર ક્યાં આવશે? ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ લખો નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં વેચણી પાત્ર નફો. નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં વેચણી પાત્ર નફો ધારાનામાં 67,440 અને મીરાનામાં 44,960. ચાલો, એટલે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ. હવે આપણે મૂડી ખાતું બંધ કરવાનું અને મૂડી પછી આપણે મૂડી જેવા બાજુ લઈ જઈશું. બરાબર છે, તો હવે આપણે મૂડી ખાતું બંધ કરીએ તો મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે આવશે એટલે છેલ્લે મૂડી શોધવાની હોય. બરાબર ને, તો પહેલા મૂડી ખાતામાં ધારામાં જમા બાજુનો સરવાળો કરો. ધારાનો જમા બાજુ સરવાળો ધારાના ખાનામાં 2,35,440. ઉધાર બાજુ પણ લખી દો 2,35,440. 2,35,440. હવે એમાંથી ઉધાર બાજુ એક જ અસર આવી છે, કરે છે 48,000. તો 2,35,440 માંથી 48,000 બાદ કરો 1,87,440. ધારાના ખાનામાં અને એની સામે લખો બાકી આગળ લઈ ગયા પ્રશ્નાર્થ ચિહ્ન.
બાકી આગળ લઈ ગયા પ્રશ્ન ચિહ્ન 1,87,400 બરાબર છે. ચાલો હવે મીરા નો જવાબ આપ્યો સરળ બોલો મીરા નો કેટલા 1,70,960 એટલે 1,70,960 તેની સામે મીરા ના ખાના માં લખજો 1,46,000 કેટલા 1,46,960 બરાબર છે. એટલે મૂડી ખાતું બંધ થઈ ગયું અને આ મૂડી આપણે ક્યાં લઈ જવાની આપણે માતી આગળ લઈ જતી ક્યાં લખવાની પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે જગ્યા છોડી છે જો મૂડી લઈ ગઈ છે મૂડી તો મૂડી ધારાની આવી 1,87,440 અને એની નીચે મીરાની 1,46,960 અને એ બે નો સરવાળો કરો કેટલા 3,34,400 અને મૂડી બી નોંધાઈ ગયા પછી ત્યાર પછી મૂડી દેવા અને મિલકત તેના બાજુ નો સામ સામે નો સરવાળો કરો તો એ સરખો થઈ જશે કેટલો 3,76,000 સ્વાધ્યાયનો દાખલા નંબર 12 પણ પૂર્ણ થાય છે બરાબર.